છો ન્યૂઝ 18 ગુજરાતી, હું છું સિદ્ધાર્થ દવા. ક્યાં ગુજરાતમાં વુહાન જેવી રિસર્ચ લેબોરેટરી બનશે, વુહાન જેવી BSL-4 ટાઈપ લેબ બનશે. પુના બાદ બીજી લેબોરેટરી બનાવવાનું આયોજન છે. દેશમાં વાયરસના રિસર્ચ માટે બીજી લેબ બનશે. અમદાવાદથી ગાંધીનગર વચ્ચે નિર્જન વિસ્તારમાં આયોજન છે. સરકારના પ્રપોઝલને પીએમએ સ્વીકાર્યું છે. લેબ માટે પ્રાથમિક અંદાજિત બજેટ 3 કરોડ ફાળવાયું છે. 2-3 વર્ષમાં BSL-4 રિસર્ચ લેબ ગુજરાતમાં બનશે. હાઈ સિક્યોરિટી ઝોન વચ્ચે બનશે લેબોરેટરી. અને જે નિર્જન વિસ્તાર છે કે જ્યાં આગળ કોઈ પણ વસ્તી નથી, તે આસપાસના વિસ્તારની અંદર આ લેબ બનાવવામાં આવશે. અમદાવાદથી ગાંધીનગર જતા વચ્ચેના પટ્ટામાં આ લેબ બનીને તૈયાર થશે. રસી અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું નિવેદન. ખોટો ભ્રમ ફેલાવનારાઓને આપ્યો છે જવાબ. રસી ઉપલબ્ધતા અંગે વિવિધ રાજ્યોથી માહિતી મળી, વાસ્તવિક વિશ્લેષણથી સ્થિતિને સમજી શકાય છે. નિરર્થન નિવેદનબાજી ખોટો ભય પેદા કરે છે. જૂનમાં 11,46,00,000 ડોઝ રાજ્ય સરકારોને અપાયા. જુલાઈમાં 13,50,00,000 ડોઝ કરાયા. જુલાઈમાં આપનાર ડોઝની સંખ્યા અને વિગતો જૂનમાં 19 તારીખે જ આપી દેવામાં આવી હતી. રાજ્ય સરકારને કેન્દ્ર તરફથી અપાઈ હતી આ માહિતી. બાદમાં 27 જૂન 13 જુલાઈએ કેન્દ્રએ માહિતી આપી હતી. જુલાઈના પહેલા અઠવાડિયે દરરોજના જથ્થાની હતી વિગત. રાજ્યો જાણે છે તેમને ક્યારે અને કેટલો ડોઝ મળશે. વ્યવસ્થા જળવાય તે માટે આ પદ્ધતિ અપનાવાય છે તેવું પણ તેઓએ જણાવ્યું છે. ભ્રમ પેદા કરનારાઓને આત્મનિરીક્ષણની જરૂર હોવાની વાત પણ તેઓએ કરી છે. તો મનસુખ માંડવિયાએ અસ્પષ્ટતા સાથે કહ્યું છે કે ડોઝની જે કમીની વાત છે, ડોઝની જે કમીની સાથે સાથે લોકો કહી રહ્યા છે કે તે સરકાર તરફથી અલગ અલગ રાજ્યોમાં તેમની ઈચ્છા પ્રમાણે આપવામાં આવી રહ્યો છે, તેને લઈને પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ આવનાર મહિનાનો ડોઝ હોય છે તે સરકાર દ્વારા ચાલુ મહિનામાં જ રાજ્યોને જાણ કરી દેવાય છે. જીટીયુમાં એમટેક ઇન બાયોટેકનોલોજી કોર્સની માન્યતા મળી છે. એમ ફાર્મ ઇન ફાઇટો ફાર્મસી એન્ડ મેડિસિન કોર્સની માન્યતા પ્રાપ્ત થઈ છે. જીટીયુ ગુજરાતીની એકમાત્ર યુનિવર્સિટી. ચાલુ શૈક્ષણિક વર્ષથી કોર્સમાં જ ભણાવાશે. ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ ફાર્મસીમાં 10 સીટ પર અપાશે પ્રવેશ. ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગમાં 18 સીટ પર પ્રવેશ અપાશે. આ તરફ વડોદરામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટ થઈ. ખોડિયારનગરમાં શ્રીજી પ્લાઝામાં બની છે ઘટના. વલ્લભ જ્વેલર્સ નામની દુકાનમાં સોનાની લૂંટ થઈ. લૂંટની ઘટના સીસીટીવીમાં પણ કેદ થતી જોવા મળી છે. ખોડિયારનગરમાં આ દ્રશ્યો જોવા મળ્યા હતા. વલ્લભ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટ થઈ હતી. લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવી હાલમાં આવ્યા છે, તેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જે લૂંટ કરનાર વ્યક્તિ હતો તે આવે છે, વેપારીને દબાવી અને તેની પાસેથી લૂંટ કરી અને ફરાર થઈ જાય છે. ખોડિયારનગરમાં શ્રીજી પ્લાઝામાં આ ઘટના બની છે અને આ ઘટનામાં સીસીટીવીની મદદથી પોલીસે તપાસ પણ શરૂ કરી છે. આ તરફ અમદાવાદના પોશ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ સામે આવ્યો છે. પાલડી નજીક અક્ષત એપાર્ટમેન્ટ 22 લાખથી વધુની ચોરી થઈ હોવાની જાણકારી છે. વ્યવસાયે વકીલ નીતિનભાઈ શાહ અને તેમના પત્ની બોટાદના રાણપુર ખાતે ભગવાનના દર્શન અર્થે ગયા હતા. વહેલી સવારે નીકળતા સમયે જ્યારે તેઓ પરત ફર્યા ત્યારે જોયું કે ઘરમાં દરવાજો ખુલ્લો હતો અને તૂટેલી હાલતમાં હતો. ત્યારબાદ ઘરમાંથી ₹20 લાખની રોકડ અને અંદાજે 2 લાખ રૂપિયાના દાગીના લઈને ચોરો પલાયન થયા હતા. મકાન માલિકે તાત્કાલિક આ ઘટનાની પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતાં એસીપી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં સીસીટીવીમાં એક શંકાસ્પદ વ્યક્તિ જણાય આવ્યો હતો. હાલ સીસીટીવી ફૂટેજના આધારે ઘરફોડ ચોરીનું પગેરું મેળવવા પોલીસે તપાસ આદરી છે. શંકાસ્પદની અત્યારે તપાસ હાલમાં શરૂ છે. એસીવાય એફએસએલની મદદ લેવામાં આવી છે. ડોગ સ્કવોડને પણ બોલાવવામાં આવી છે. તેમના દ્વારા આ તપાસ આગળ કરવાનો છે. અમદાવાદના પંચવટી નજીક અકસ્માત થયો છે. પોલીસની મોબાઈલ વાને કાર ચાલકને ટક્કર મારી હતી. પોલીસ વાનની ટક્કરથી કારને નુકસાન થયું. કાર ચાલક મહિલાનો પોલીસ વાન ચાલક પર આક્ષેપ. પોલીસ વાન ચાલક નશામાં હોવાનો મહિલાનો આક્ષેપ છે. પોલીસ વાન ચાલકે માસ્ક પણ નહોતું પહેર્યું. કોઈ સવાલ જ નથી ને. જાન બુદ્ધિ લે ના, વિડિયો લે રહ્યો મેં. પ્લીઝ આપ
आप आप प्लीज मैं पैसा दूंगा मेरे को मेरी गलती तो मैं 10 पैसा 10 गुना पैसा दूंगा मैं ना 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 पहले यहां पर पुलिस बुला पहले बुला सोना लगा दो पहले मेरी बात पुलिस बुलाना ना जरा पुलिस को फोन करो पति पत्नी झगड़ा में लाखों तोड़ करती भाजपनी महिला नेता पर्दाफाश थयो छे। भावनगर शहर भाजप महिला मोर्चा की बे महिलाओं की शरमजनक हरकत। भावनगर शहर प्रमुखे बन्ने महिलाओं होद्दा पर दूर कर देवामां आव्या छे। कोमल त्रिवेदी बीना जोशीए मांग्या हता 2 लाख रुपया। निसामणे गयेली पत्नी ने परत लाववानो हतो केस। सासरिया ने धाक धमकी आपवा पति पासे मांग्या 2 लाख रुपया। पोलीस अने गुंडाओं ने आपवा पड़े एवुं कहीं मांग्या हता रुपया। आरोपो साचा निकलता भाजपे बन्ने महिलाओं ने होद्दा पर दूर कर्या छे। भोग बननारे घटनानी ऑडियो अने वीडियो क्लिप पण वायरल करी। કઈ નઈ મેડમ, મેં ઘરે વાત કરી ને તો કે આટલી બધી ફી ન હોય, તમારો જે કઈ ખર્ચો આવવા જવાનો થતો હોય એ ખર્ચો થોડા ઘણા ફી નાખો, 15-20 કોઈ ફી નું ગણો, 2 લાખ તો મોંઘું પડી જાય મેડમ। બીજા માણસો ને દેવા પડે ને, કે એને થોડા ઢાક ધમકી દે, એને ઓલા દે, ખાતા વાળા ને દેવા પડે, કે એમને એમ કે અમારે એકલાથી એમ ન થાય, બધું હોય એમાં। તમારા હાડા હાડુ ભાઈ ના તેની બધાને હગે વગે કરવા કેટલાય અંદર વધે છે, એ બધાને કરવાના બીજાને એમને બીજા લોકોને આમાં ઓળખાણ વાળા ને બધાને અંદર અમારે ઉતારવાના હોય, કઈ એમને એમ ન થાય। તો કોંગ્રેસ અને ભાજપ તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું છે જે આ ઘટના ઘટી હતી ત્યારબાદ। ફરિયાદમાં તપાસ કરતા તથ્ય જણાયેલ અને પ્રદેશ સંગઠનના માર્ગદર્શન અનુસાર આ બંને બહેનોને કોમલબેન ત્રિવેદી અને બીનાબેન જોશીને તેમની અનુશાસન ભંગની પ્રવૃત્તિની પાર્ટીએ ગંભીરતાપૂર્વક નોંધ લઈ આ બંને બહેનોને તેમના મહિલા મોરચાના ઉપપ્રમુખ પદેથી દૂર કરેલ છે। એનો મતલબ એવું થયો કે ભારતીય જનતા પાર્ટીમાં આ પ્રકારની સિસ્ટમ છે, તાત્કાલિક ભારતીય જનતા પાર્ટી સસ્પેન્ડ કર્યા ખૂબ સારી વાત કહેવાય, પણ આમાં ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકરો ઘણા પણ ભાવનગર હોય કે ગુજરાત હોય કે ભારત દેશભરમાં આવા તોડ કરવાની પ્રવૃત્તિ કરે છે। ભાવનગરના પાલીતાણામાં 2 દીપડા પાંજરે પુરાયા। માનવભક્ષી દીપડાનો હતો આતંક, વન વિભાગે ગોઠવ્યા હતા 4 પાંજરા। અગાઉ માનવભક્ષી દીપડાએ બાળકીને ઉતારી હતી મોતને ઘાટ। માનવભક્ષી દીપડાના હુમલાથી ભયભીત હતા ગામના લોકો, દીપડાથી માલધારીઓ પણ હતા પરેશાન। 2 દીપડા પાંજરે પુરાતા લોકોએ હાશકારો કર્યો છે। આ તરફ ભરૂચમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે। કલેક્ટર કચેરી નજીક આવેલ સોસાયટીમાં 2 આખલા વચ્ચે યુદ્ધ થયું। આખલાના આતંકના કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને લઈને સ્થાનિકોએ પાલિકા તંત્રને રજૂઆત કરી છે। કોઈ જાનહાનિ ન થાય તે માટે સ્થાનિક તંત્ર દ્વારા પાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે।
चोटीला તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને શાકભાજીના પૂરતા ભાવ ન મળતા હાલત કફોડી બની છે, જેને લઈને ખેડૂતે નારાજગી વ્યક્ત કરી. લાખણકા ગામના ખેડૂતને રીંગણાના પૂરતા ભાવ ન મળતા જેને લઈને ખેડૂતે નારાજગી વ્યક્ત કરી. કરી ગામની સીમમાં રીંગણા નાખી નારાજગી વ્યક્ત કરી. એક ટ્રેક્ટર ભરી અંદાજે 50 પણથી વધુ રીંગણાનો જથ્થો નાખી સરકાર સામે રોષ દાખવ્યો છે. કોરોનાની મહામારીમાં ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખેડૂતોએ મહા મહેનતે શાકભાજીનું વાવેતર કર્યા બાદ પણ પૂરતા ભાવ ન મળતા હાલાકી પડી રહી છે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકરોનું વિરોધ પ્રદર્શન. નારોલ સર્કલ પાસે કોંગ્રેસના દેખાવ. મોંઘવારી સહિતના મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. પ્રદેશ સહપ્રભારી જીતેન્દ્ર બઘેલ પણ હાજર રહ્યા. પોલીસે દેખાવકારોની અટકાયત કરી અને કેટલાકની ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી છે. તો કેટલાક લોકો જેઓ પરમિશન વગર આવ્યા હતા, અનુમતિ વગરની આ વિરોધ પ્રદર્શનને લઈને પોલીસ તરફથી અટકાયત કરવામાં આવી છે. દેશની અંદર રાંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલ, ખાદ્યતેલના ભાવમાં જે સતત વધારો થઈ રહ્યો છે તેને લઈને કોંગ્રેસ દ્વારા જનચેતના આંદોલન શરૂ કરવામાં આવ્યું, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન પોલીસે અટકાયત કરી છે. અમદાવાદ આરટીઓ કચેરીની લાલિયાવાડી સામે આવી છે. આરટીઓ કચેરીના કર્મચારીઓ જાણે ઘોર નિંદ્રામાં હોય તેવી બાબતે જોવા મળી છે. અખિલ હિન્દુસ્તાન વિકલાંગ એસોસિએશનના પ્રમુખ સમીર કક્કડે અમદાવાદ આરટીઓ કચેરીની પોલ ખોલી છે. સમીરભાઈ છેલ્લા 6 મહિનાથી પોતાની ગાડી ટ્રાન્સફર કરવા તેમજ કારની સમય મર્યાદા વધારવા માટે ધક્કા ખાઈ રહ્યા છે. આરટીઓને રજૂઆત કરી છે પરંતુ તમામ લોકો પાસેથી ઉડાવ જવાબ મળી રહ્યા છે. ઊંઘતી સિસ્ટમના કારણે વિકલાંગ સમીરભાઈ નહીં પરંતુ અનેક વિકલાંગ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સમીરભાઈએ ચીમકી ઉચ્ચારી છે કે માંગ પૂર્ણ નહીં થાય તો ધરણા કરાશે. સરકાર દાવા કરે છે કે આરટીઓ કચેરીમાં સિંગલ વિન્ડો સિસ્ટમ શરૂ કરવામાં આવી છે અને કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ છે કે જેના કારણે લોકોએ ધક્કા નહીં ખાવા પડે. પરંતુ હું વાત અત્યારે કરીશ કે વિકલાંગ લોકોની, કારણ કે વિકલાંગ લોકો જ્યારે તેમની ગાડીને મોડિફાય કરી અને પ્રોસેસ કરવા જાય છે આરટીઓમાં ત્યારે કેટલા ધક્કા ખાવા પડે છે. અને આપણી સાથે છે અખિલ હિન્દુસ્તાન વિકલાંગ સંગઠનના પ્રમુખ સમીરભાઈ કક્કડ. સમીરભાઈ, કહેવામાં આવે છે, દાવાઓ કરવામાં આવે છે કે ખૂબ સારી સિસ્ટમો કરવામાં આવી છે, પરંતુ તમે સિસ્ટમથી કેટલા પરેશાન છો? હું કહીશ કે એટલું બધું આજે જે સરકાર જે કહી રહી છે કે દિવ્યાંગ દિવ્યાંગ દિવ્યાંગ, પણ હું તો એમ કહું છું કે વિકલાંગ સુધી આવવા દે તો પણ બહુ છે. આજે હું આરટીઓમાં 6 મહિનાથી ધક્કા ખાઈ રહ્યો છું મારી ખુદનું વાહન ટ્રાન્સફર માટે, પણ એક્સેસેબલ બિલ્ડિંગ નથી અને કોઈ પણ અધિકારીની એટલી પેલી છે જ નહીં કે ભાઈ એમનું કામને અમે તરત ત્વરિત પતાવી શકીએ. આ બાબતને લઈને રજૂઆત કરી છે કે તમે 6 મહિનાથી તમારી ગાડી ટ્રાન્સફર કરવા ધક્કા ખાઈ રહ્યા છો, તમે ખુદ વિકલાંગ છો, કે તમને કેટલી પરેશાની થઈ રહી છે? મેં આના માટે જે અમદાવાદ આરટીઓના તમામ અધિકારી, માનનીય ટ્રાન્સપોર્ટ મંત્રીશ્રી, માનનીય મંત્રીશ્રી, ટ્રાન્સપોર્ટના સચિવશ્રી, બધી જગ્યાએ હું છેલ્લા 6 મહિનાથી જે બી મારી તકલીફો છે એ બધી તકલીફોથી મેં એમને બધાને અવેર કરાવેલા છે, પણ હજી સુધી બધા કેમ આપણે જે કહેવાય છે ને એક સંવેદનશીલ જે ગુજરાત છે એમાં કેમ અમુક અધિકારીઓને લીધે આ સંવેદનશીલ ગુજરાતની છબી ધૂંધળાઈ રહી છે. આરટીઓ કચેરીના કોઈ પણ કામ માટે આવે છે લોકો ત્યારે એક ધકે તો પૂર્ણ થતા જ નથી. ગમે એવા દાવાઓ કરવામાં આવે છે કે સિંગલ વિન્ડો સિસ્ટમ, ડિજિટલ સિસ્ટમ, પરંતુ અરજદારોએ અનેક ધક્કા ખાયા બાદ તેઓનું કામ છે તે પૂર્ણ થતું હોય છે. આપ જોઈ શકો છો કે આ જે સેકન્ડ ફ્લોર પર ઓફિસ આવેલી છે આરટીઓની, અને ત્યાં દિવ્યાંગ લોકો જે માટે જવા આવવા માટે પણ ખૂબ જ મુશ્કેલી છે. તેવા સમયે દિવ્યાંગ એસોસિએશનના પ્રમુખે પણ પોલ ખોલી છે સિસ્ટમની કે 6 મહિનાથી તેઓની ગાડી ટ્રાન્સફર કરવા માટે અવર જવર કરી છે, રજૂઆત કરી છે, તેમ છતાં પણ કોઈ સમસ્યાનું સમાધાન થયું નથી અને માત્ર ને માત્ર ઉડાવ જવાબ આપવામાં આવે છે અધિકારીઓ દ્વારા. આપ જોઈ શકો કે સેકન્ડ ફ્લોર જવા માટે સીડી ચડીને જવું પડતું હતું પહેલાં, હવે 6-8 મહિના થયા આ જે એક નીચે લિફ્ટ છે તે તૈયાર કરવામાં આવી છે, પરંતુ જો લિફ્ટ પણ બંધ હોય ત્યારે કોઈ પણ અરજદાર હોય, વિકલાંગ હોય કે સામાન્ય નોર્મલ માણસ હોય, તમામે સેકન્ડ ફ્લોર સુધી ચડીને આવું જવું પડે છે. ખૂબ જ અરજદારો મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે રજૂઆત કરવામાં આવી છે કે જો સમસ્યાનું સમાધાન નહીં થાય, સિસ્ટમમાં સુધારો નહીં થાય તો ધરણા પર બેસવાની પણ ચીમકી છે દિવ્યાંગ એસોસિએશનના પ્રમુખે ઉચ્ચારી છે. ત્યારે શા માટે પ્રશ્ન એ થાય છે કે દિવ્યાંગ લોકો છે કે તેઓ પોતે સક્ષમ
નથી તેઓને પણ હેરાન કરવામાં આવે છે, શા માટે તેઓનું કામ છે તે નથી કરવામાં આવતું તેના પર પણ પ્રશ્ન ઉઠે છે. કેમેરામેન ખંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોમાં રૂકેશ, એક વિરામ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા હર રોગ દફા. ન્યૂઝ હેડલાઇનના પ્રાયોજક પેટ સફા આયુર્વેદિક ચૂર્ણ, પેટ સફા હર રોગ દફા. રોડ ચૂકીને ચૂલા પર ચા બનાવી અનોખો વિરોધ દર્શાવ્યો. અરવલ્લી મોડાસાની વણિયાદ દૂધ મંડળીના સભ્યોનું આંદોલન. વણિયાદ દૂધ મંડળીના 25 સભાસદો બેઠા ઉપવાસ પર. મંડળીના હિસાબોમાં મોટી ઉચ્ચાપત થઈ હોવાનો આક્ષેપ. વણિયાદ દૂધ મંડળીના સભાસદનો આક્ષેપ, સાબરડેરીમાં રજૂઆત છતાં કોઈ પગલાં નહીં. દૂધ મંડળીના હિસાબની ફાઇલ સંચાલકો લઈ જતા બવાલ સર્જાયો. અરવલ્લીના મોડાસામાં દૂધ મંડળીના સભ્યો ચેરમેન સેક્રેટરી સામે એકતરફી નિર્ણયના આરોપ સાથે ઉપવાસ પર બેઠા. સભ્યોએ દેરીમાં રજૂઆત છતાં કોઈ પગલાં ન ભરાયાનું જણાવ્યું. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે અમરેલીની નૂતન કોલેજના પૂર્વ વિદ્યાર્થીનો આક્ષેપ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિભાગ દ્વારા રમતવીરોને હલકી ગુણવત્તાના ટ્રેકસૂટ આપ્યા હોવાની ફરિયાદ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટ્રેકસૂટ આપવામાં રમતવીરો અને ટીમો વચ્ચે ભેદભાવ કરતી હોવાનો આરોપ. ઉપરાંત યોગાસન સ્પર્ધા પૂર્ણ થયા બાદ 8 મહિને રમતવીરોને ટ્રેકસૂટ આપ્યાની ફરિયાદ. સુરતમાં રોજ 16,000 જેટલા લોકોને અપાય છે વેક્સિન. 16,000 પૈકી અડધો જથ્થો પહેલા ડોઝ માટે અને બાકીનો જથ્થો બીજા ડોઝ માટે ફાળવેલો, જેના કારણે લોકોને પડી રહી છે હાલાકી. પાલનપુરમાં ખેડૂતોએ સબસિડી સહિતની વિવિધ માંગોને લઈને જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન. માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી. ભાવનગરમાં નવા ભળેલા વિસ્તારોમાં ડ્રેનેજની સમસ્યાથી લોકો ત્રસ્ત. 7-8 વર્ષથી ખુલ્લી ગટરના પ્રશ્નો અંગે વારંવાર કોર્પોરેશનમાં રજૂઆતો છતાં ઉકેલ નહીં, સમસ્યાથી લોકોમાં રોષ. મેવ તળાવ તંત્રની બેદરકારીથી બન્યું દૂષિત પાણીનું સંગ્રહ સ્થાન. પહેલા બે રોકટોક ઠલવાતા કેમિકલથી પાણી પીવાલાયક રહ્યું નહોતું, જો કે હવે વપરાશને લાયક પણ પાણી નહીં. પોરબંદરમાં રાણીબાગ સુદામા ચોકમાં વરસાદી પાણી ભરાતા કોંગ્રેસનો અનોખો વિરોધ. કોંગ્રેસના નેતાઓએ પાણીમાં બેસીને વિરોધ નોંધાવ્યો. તંત્રના પ્રી મોન્સૂન કામના પોકળ દાવાનો કર્યો આક્ષેપ. હવામાન વિભાગે રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આપી આગાહી. અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટા સાથે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની કરી આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, આ વર્ષે રાજ્યમાં ચોમાસું સારું રહેશે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદ પડી શકે છે. હાલમાં મહત્વના સમાચાર મળી રહ્યા છે. આજે આવતીકાલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહી શકે છે. અમદાવાદમાં ભારે વરસાદની હજુ જોવી પડશે રાહ. અમદાવાદમાં વરસાદી ઝાપટા પડી શકે છે. કચ્છ ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ. રાજ્યમાં હજુ 3 દિવસ વરસાદી માહોલ રહેશે. અગલે 2 દિન મેં આજ કાલ પૂરે ગુજરાત મેં બારિશ રહેગા, લાઇટ ટુ મોડરેટ. લેકિન કહીં કહીં જગાઓ મેં ભારી સે અતિ ભારી બારિશ ભી હો સકતી હૈ. મોસ્ટલી સાઉથ ગુજરાત રિજિયન મેં જૈસે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી મેં ભારી સે અતિ ભારી બારિશ હોને કા સંભાવના હૈ. ઓર ભારી બારિશ રહેગા ડાંગ, તાપી, સુરત મેં ભારી બારિશ હોને કા સંભાવના હૈ. ડે 1, ડે 2 સૌરાષ્ટ્ર મેં જ્યાદા ઉમેદ નહીં હૈ, લેકિન હાર્ડલી આઇસોલેટેડ હેવી રેન હોને કા સંભાવના હૈ. નોર્થ ગુજરાત ઓર ઇસ્ટ સેન્ટ્રલ ગુજરાત મેં મોસ્ટલી લાઇટ ટુ મોડરેટ રેન રહેગા, ભારી બારિશ હોને કા સંભાવના નહીં હૈ. અમદાવાદ મેં કાલ જૈસે આજ ભી બારિશ હોને કા સંભાવના હૈ, લેકિન ઉસકા સ્પ્રેડ પૂરા નહીં હો સકતા, લેકિન બારિશ રહેગા. આ તરફ દ્વારકા મંદિરમાં આજે અડધી કાઠીએ ધ્વજા ચડાવાય છે. ગઈકાલે વીજળી પડવાથી થયું હતું નુકસાન. વીજળી પડવાથી ધ્વજા ચડાવવાની પાટલીના 2 ભાગ થયા હતા. પાટલીના 2 ભાગ થતાં થયું હતું નુકસાન. સુરક્ષાને લઈને શિખર પર અડધી કાઠીએ ધ્વજા ચડાવાય છે. વર્ષોથી ધ્વજા ચડાવે છે અબોટી પરિવાર. તો આજે જે અડધી કાઠીએ ધ્વજા ચડાવવામાં આવી છે તેનું મુખ્ય કારણ ગઈકાલે પડેલી વીજળી છે. ગઈકાલે જે વીજળી થઈ તે
સીધી જ ધજા ઉપર જઈને પડી હતી અને જેના કારણે ધજા ખંડિત થઈ ગઈ હતી. ક્ષતિગ્રસ્ત થયેલી ધજાને આજે અડધી કાઠીએ કરવામાં આવી છે. ધજા પર વીજળી પડવાને કારણે જે પાટલી હતી તે તૂટી ગઈ અને પાટલી તૂટી જવાને કારણે આજે અડધી કાઠીએ ધજા ચડાવવામાં આવી છે. સુરતના હીરા ઉદ્યોગમાં હાલ તેજીનો માહોલ છે. વિદેશમાં દેશોમાં ડાયમંડની વધુ પડતી માંગ ઉઠતા સુરતના હીરા ઉદ્યોગોને તેનો લાભ મળી રહ્યો છે. જોકે હીરા ઉદ્યોગમાં સૌથી મહત્વનો ફાળો રત્ન કલાકારોનો રહેલો છે. ત્યારે સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા પગાર વધારા માંગ કરવામાં આવી છે. ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સુરત ડાયમંડ એસોસિએશને લેખિતમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી અને જો માંગ ન સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. હીરા ઉદ્યોગમાં ખૂબ જ સારો માહોલ છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પોલિશિંગ ડાયમંડની માંગ વધી રહી છે. તો એ જે ખૂબ સારા માહોલનો લાભ માત્ર ને માત્ર ઉદ્યોગપતિઓને મળે, પરંતુ અમારા રત્નકલાકારોને પણ 20% ભાવ વધારો કરવામાં આવે. છેલ્લા 5 વર્ષથી રત્નકલાકારોના ભાવ વધારો કરવામાં આવ્યો નથી. અને સમાચારોમાં હવે વાત સાવધાની સાથે શિક્ષણની. આપની ચેનલ ન્યૂઝ 18ના અહેવાલની અસર થઈ છે. છેલ્લી ઘડીએ ઓફલાઈન શિક્ષણનો પરિપત્ર જાહેર કરાયો છે. સરકારે ધોરણ 12 માટે ઓફલાઈન શિક્ષણનો પરિપત્ર કર્યો છે. 50% ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને બેસાડી શકાશે. સ્કૂલ શરૂ કરવા SOPનો પરિપત્ર નહોતો જાહેર થયો. પરિપત્ર ન હોવાથી સ્કૂલ સંચાલકો હતા મૂંઝવણમાં. તો 4 મહિના બાદ ધોરણ 12ની શાળાઓ ખુલશે. સાથે જ કોલેજો તથા પોલિટેકનિક શિક્ષણ સંસ્થાઓ પણ ગુરુવારથી શરૂ થઈ રહી છે, જેમાં 50% ક્ષમતા સાથે સોશિયલ ડિસ્ટન્સ જળવાય એ રીતે બેસાડીને વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ કરાવાશે. કોરોના વાયરસના કારણે છેલ્લા 2 વર્ષથી રાજ્યમાં ઓફલાઈન શિક્ષણ કાર્યમાં મોટો અવરોધ આવ્યો, જેના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અને માસ પ્રોગ્રેશન આપવાની ફરજ પડી. જોકે હાલ રાજ્યમાં કેસ નબળા પડ્યા છે, ત્યારે સરકારે ધોરણ 12 તથા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો, કેમ કે સંભવિત ત્રીજી લહેર માટે બાળકો ઘાતક સાબિત થઈ શકે છે. બાળકો પર ત્રીજી લહેરના કારણે વધુ નુકસાન થઈ શકે છે. ત્યારે સરકારે હાલ ધોરણ 1-11ના વિદ્યાર્થીઓને શાળાએ નહીં અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને મરજિયાત શાળાએ જવા માટે છૂટછાટ આપી છે, તેમના માતા પિતા વાલીઓની મંજૂરી સાથે. કોરોના મહામારીમાં રક્ષણ મેળવવા સૌથી કારગર ઉપાય છે રસી, કારણ કે વેક્સિન શરીરમાં ઇમ્યુન સિસ્ટમને લડાઈ માટે તૈયાર કરે છે. પરંતુ ઘણા લોકો આ વાત નથી જાણતા કે રોગ પ્રતિકારક શક્તિ વધારવાથી અનેક ગંભીર બીમારીઓ સામે પણ રક્ષણ મળશે, જે કામ રસી કરે છે. ये बात अब आम है कि कोरोना महामारी के खतरे को कम करने का सबसे कारगर तरीका वैक्सीन है. लेकिन अगर आपसे कोई ये कहे कि टीका लेने से उसकी दूसरी बीमारियां भी खत्म हो रही है तो आप क्या कहेंगे? जी हाँ, ये दावा है मध्य प्रदेश के कलेक्टर ऑफिस में स्टेनो के पद पर तैनात राकेश श्रीवास्तव का. राकेश लंबे समय से और निद्रा से परेशान थे, लेकिन जैसे ही इन्होंने टीके का डोज लिया इनकी ये परेशानी खत्म हो गई. वैक्सीन लगने से मेरे को मतलब नींद की जो समस्या थी, कहीं नींद नहीं आती थी, उससे वैक्सीन लगने के बाद नींद अच्छी नींद आने लगी. मुझे ऐसा लग रहा है कि वैक्सीन से ये परिवर्तन हुआ है. राकेश अब खूब अच्छी नींद ले रहे हैं. इनका दावा है कि टीके की बदौलत ही इनकी परेशानी दूर हुई है. लेकिन ये दावा सिर्फ राकेश का ही नहीं है, विदिशा के रहने वाले 70 साल के बुजुर्ग का भी ऐसा ही दावा है, जो सालों से घुटनों की दर्द से परेशान थे. इनकी माने तो टीके का डोज लेते ही इनकी परेशानी भी छूमंतर हो गई. इतना तो करते, भूख नहीं लगती, नींद नहीं आती, सो खूब तो नींद आ रही है और खूब खाना भी खा रहा हूँ और खूब रिंग भी रहा हूँ, बैठक भी नहीं बनाती, पैर छत पर नहीं चढ़ पाते. टीके का फायदा गिनाने वाले लोगों की तादाद इतनी ही नहीं है. ऐसे कई लोग हैं जो वैक्सीनेशन के जादुई असर की तारीफ करते थक नहीं रहे. लिहाजा हमने इस बारे में अटल बिहारी मेडिकल कॉलेज के डीन सुनील नंदेश्वर से बातचीत की और उन्होंने जो बताया उसने तो जैसे इस पहेली को ही सुलझा दिया. देखिए, कोविड जो वैक्सीन लग रही है उसके कारण से जो है इम्यूनिटी डेवलप होती है
पर इम्यूनिटी जो है वो कोविड वायरस से को डिस्ट्रॉय करने के लिए या कम उसके इफेक्ट को कम करने के लिए उपयोग में आती है। वो एंटीबॉडी जो है ऐसे वायरस को भी थोड़ा बहुत इफेक्ट करती होगी, तो जिसके कारण से ऐसा लग रहा होगा लोगों को कि उनकी जो है बीमारियां, दूसरी बीमारियां जो है वो कम हो रही है। बेशक टीका लेने के बाद इंसान के अंदर की रोग प्रतिरोधक क्षमता कई गुना बढ़ जाती है, जो कोरोना महामारी के साथ साथ कई और तरह की संक्रामक बीमारियों में भी असरदार भूमिका निभाती है, जिसका फायदा लोगों को मिल रहा है। बहरहाल उम्मीद है कि कोरोना के खिलाफ जंग में आप भी वैक्सीन की ताकत समझेंगे और जल्द से जल्द इस संजीवनी का डोज लेंगे। ब्यूरो रिपोर्ट, न्यूज 18। નજર ઉતારવાની વિધિ અને ગર્ભગૃહમાં ભગવાનના પ્રવેશની વિધિમાં ઉપસ્થિત રહ્યા।